ઉંમર પછી ગરદનમાં દુખાવો થાય છે એ તો નોર્મલ કહેવાય ને? અરે ભાઈ, આ કોઈ દુખાવો નોર્મલ ના કહેવાય. શરીરમાં થતા દરેક દુખાવાની સત્વરે ધ્યાન આપવાની જરૂર છે. લાંબા સમય સુધી અગર કમ્પ્યુટર ઉપર કામ કરું છું તો ગરદનના દુખાવાની પ્રોબ્લેમ થઈ શકે? લાંબા સમય સુધી એક જ કામ કરવાથી, એ કમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, ગરદનમાં દુખાવો થઈ જ જાય. બહુ જ કડક કે પછી મોટા તકિયા વાપરું છું કે પછી એકની ઉપર એક બે ત્રણ તકિયા લઈને હું સૂવું છું તો એના લીધે ગરદનમાં પ્રોબ્લેમ થઈ શકે? અરે ભાઈ, માપમાં રહો ને, ગમે તેવા આડા આડા તકિયા વાપરો તો જરૂરથી દુખાવો થશે. અગર ગરદનમાં દુખાવો થાય છે અને પછી આપણે આરામ કરીએ પ્રોપરલી તો દુખાવો મટી જશે ને? એવો ચાન્સ ના લેવો જોઈએ, સલાહ લેવી જોઈએ ડોક્ટરની. શું ગરદનમાં પણ ગાદી ખસી શકે છે? હા, જ્યાં ગાદી હોય એ ગાદી ખસી જાય, એ ગરદનમાં હોય કે કમરમાં હોય. હાથમાં મને ઝનઝનાટી બહુ આવે છે તો એ શું ગરદનમાં ગાદી ખસવાની નિશાની છે? બહુ ગંભીર નિશાની છે. ગરદનમાં ગાદી ખસી જાય ને હાથમાં ઝનઝનાટી આવે એટલે તરત ડોક્ટર જોડે જવું. હવે ગરદન એક સેન્સિટિવ ઓર્ગન કહેવાય, એમાં અગર ગાદી ખસી જાય છે તો એનો શું કોઈ ઈલાજ જ નથી? અરે ભાઈ, ઘણા ઈલાજ છે આધુનિક વિજ્ઞાન જોડે, પણ એ એક લીટીમાં નહીં કહેવાય, લાંબી વાત કરવી પડશે. એક વાત કહુંમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર ને આજકાલ આપણા ગરદનમાં દુખાવા વધી ગયા છે. આપણી લાઈફસ્ટાઈલના લીધે, સ્ટ્રેસના લીધે કે પછી કરેક્ટ પોશ્ચર આપણે નથી મેન્ટેન કરતા એના લીધે, અને એના જ દે દરેક પ્રશ્ન મને થયા છે કે કેમ થાય છે ગરદનના દુખાવા, એ ગરદનના દુખાવાની ટ્રીટમેન્ટ શું હોય, નિદાન કઈ રીતે કરવું, અને ના જોઈએ તો એ દુખાવો તો શું કરવાનું, એને લઈને મારા દરેક પ્રશ્ન પૂછવા માટે હું અમદાવાદમાં આવ્યો છું લિવવેલ હોસ્પિટલમાં ડોક્ટર હિતેશ પટેલ સાથે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરનું જો ઇન્ટ્રોડક્શન આપું ને તો 2011માં સરે લિવવેલ હોસ્પિટલની સ્થાપના કરી હતી, જે ગુજરાતનું વન ઓફ ધ બેસ્ટ પેઇન એન્ડ સ્પાઇન હોસ્પિટલ છે. લિવવેલ હોસ્પિટલની ખાસિયત શું છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી અત્યાર સુધી ટોટલ 80,000થી વધુ પેશન્ટ્સ એમાં આવી ચૂક્યા છે, સરે ટ્રીટ કરી દીધા છે. અને એમાં ફાયદો એ મળે છે એ પેશન્ટ્સને કે જેટલી નવી ટેકનોલોજીસ આવે છે ને, એ દરેક નવી ટેકનોલોજી સર એમના પેશન્ટ્સને લિવવેલ હોસ્પિટલના માધ્યમથી પ્રોવાઈડ કરે છે. હવે સર, પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે ગરદનમાં દુખાવાના કારણ શું છે? ગુંજભાઈ, ગરદનમાં દુખાવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે ઉંમરની સાથે ઘસારો વધવો, મણકામાં ઘસારો થવો, ગાદીમાં ઘસારો થવો, અને ગરદનની આજુબાજુ આવેલી જે નવ છે એ નવ ઉપર દબાણ થાય ત્યારે ગરદનમાં ઘસારો થાય છે. આ ઉપરાંત સ્નાયુઓ નબળા પડે, એટલે કે મસલ્સ ગરદનની આજુબાજુના નબળા પડે, વિટામિનની ખામી થાય, આવા બધા કારણોના લીધે ગરદનમાં દુખાવો થતો હોય છે. હવે સર, તમે જે કીધું ગરદનમાં ઘસારો થઈ શકે, તો એમાં ગરદનમાં દુખાવાના સિવાય બીજા કયા લક્ષણો જોવા મળે છે? ગરદનમાં જેમ આપે કહ્યું એમ દુખાવો થાય, એ સિવાય ગરદનથી ખભા સુધી દુખાવો થાય અથવા તો ગરદનથી માથા સુધી દુખાવો થાય, અને જ્યારે ગરદનમાં કંઈ ગંભીર તકલીફ થાય તો ગરદનમાંથી આખા હાથમાં ઝણઝણાટી આવે, જે ઝણઝણાટી ઘણી વખત આંગળી સુધી, અંગૂઠા સુધી કે આખા પંજામાં ફેલાઈ જાય છે. હવે સર, આ બધા તમે જે લક્ષણો કીધા એમાંથી કેવું લક્ષણ દેખાય ત્યારે મારે ડોક્ટર પાસે જવું જોઈએ? આમ તો ગુંજભાઈ, શરીરમાં કંઈ પણ બીમારી આવે એટલે સૌથી પહેલા ભગવાન આપણને દુખાવો આપે. જેમ કે હાર્ટ એટેક આવે તો પણ દુખાવો આવે, કિડનીમાં પથરી થાય તો પણ દુખાવો આવે, પેટમાં કંઈ તકલીફ થાય તો પણ દુખાવો આવે, એ જ રીતે ગરદનમાં કંઈ પણ તકલીફ થાય તો એ દુખાવો આવે. મને એવું લાગે છે કે એકાદ બે દિવસ કરતા દુખાવો લાંબો ચાલે અથવા તો સિવિયર પેઇન થાય, એટલે કે ખૂબ વધારે દુખાવો થાય, તો આપણે તરત જ ડોક્ટર જોડે જવું જોઈએ, જેથી આપણે કોઈ પણ મોટા રોગને પહેલેથી પ્રિવેન્ટ કરી શકીએ. હાથમાં ઝનઝનાટીની રાહ નહીં જોવાની. નહીં જોવાની સહેજ પણ. હવે ગરદનમાં દુખાવો ના જોઈતો હોય, ગરદનને હેલ્ધી રાખવી હોય તો એના માટે તમે શું ટિપ્સ આપશો? આ તો તમે મારી પાસેથી એક ટિપ માંગી રહ્યા છો. હું એમ કહું, ગરદનમાં દુખાવો ના થાય એવું જોઈતું હોય તો નિયમિત કસરત કરો. ઇવન કોઈ પણ માણસ 18 વર્ષના હોય, 20 વર્ષના હોય કે 70 વર્ષના હોય, એ જો નિયમિત કસરત કરે તો ગરદનના સ્નાયુ મજબૂત થાય, વિટામિન્સ આપણા શરીરમાં જે હોય એને સરળ રાખો, આંચકા ઓછા મારો, મોટી ઉંમર પછી કંઈ પણ વસ્તુને જોરથી ઉચકવી, જોરથી પછાડવી કે જોરથી કોઈ વસ્તુ ફેંકવી એવું ન કરીએ તો આંચકા ન વાગે, જેથી ગરદનમાં દુખાવો ન થાય. અને બીજી વાત, આજના જમાનામાં કમ્પ્યુટર તો થોડા ઓછા થતા જાય છે પણ મોબાઈલ વધતા જાય છે. આપણે આખો દિવસ નીચું જોઈને મોબાઈલ કરીએ કે સળંગ મોબાઈલ કર્યા કરીએ ત્યારે ગરદનમાં દુખાવો થાય છે, અને ઘણી વખત ફેન્સી ગાદી તકિયા રાખીએ, જાડા જાડા ગાદી તકિયા રાખીએ કે આપણી ગરદન જે છે એ ખરાબ પોઝિશનમાં આવે, એવી રીતે કડક તકિયામાં સૂઈ જઈએ તો પણ દુખાવો થાય છે. એટલે પ્રોપર ગાદી તકિયા રાખવા, મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, અને જો કરવાની જરૂર પડે તો એને કાં તો સ્ટેન્ડ ઉપર મૂકીને કરવો અથવા તો ગરદનની પોઝિશન થોડી ન્યુટ્રલ રહે એવી રીતે કરીએ તો દુખાવો ઓછો થાય. હવે ગાદી ખસી જાય છે જે ગરદનના મણકાની,
એનું કારણ શું છે? ગરદનમાં મણકાની ગાદી ખસી જવાના ઘણા બધા કારણો હોય છે. મોટા ભાગના લોકોને પોતાનું કારણ ખબર નથી પડતી હોતી કે મારી ગાદી કયા સમયે અને કેવી એક્ટિવિટીમાં ખસી કે કેવું કામ કરતા ખસી. ઉદાહરણ તરીકે આજે હું કંઈ વજન ઉંચકું અને મને આંચકો લાગે તો મારી ગાદી કદાચ તરત નહીં ખસી જાય. એ ખસવાની એક પ્રોસેસ સ્ટાર્ટ થશે અને બે દિવસે, ત્રણ દિવસે, જેમ જેમ સમય વધશે એમ એ ગાદી ખસીને વધારે નસ ઉપર દબાણ કરશે ત્યારે મને દુખાવો સ્ટાર્ટ થશે. અને એ દિવસે તો વ્યક્તિ કદાચ ઊંઘમાંથી ઉઠ્યો હોય કે બેઠા બેઠા એને એમ દુખાવો થોડો થોડો સ્ટાર્ટ થાય અને એને એમ થાય જ નહીં કે મારી ગાદી કવિ કેવી રીતે ખસી. હવે સર, આ ગાદી ખસી જાય છે એનું ડાયગ્નોસિસ કઈ રીતે થાય છે? ડાયગ્નોસિસમાં બે પ્રકાર હોય ગુંજભાઈ. એક હોય ક્લિનિકલ ડાયગ્નોસિસ, એટલે કે પેશન્ટને ગરદનમાં દુખાવો થાય, હાથમાં ઝણઝણાટી આવે કે ખભામાં દુખાવો થાય, એ ગરદનની ગાદી ખસી જવાના ચિહ્નો છે. એનું નિદાન કરવા માટે, એટલે કે ડાયગ્નોસિસ કરવા માટે આપણે એક્સરે અને એમઆરઆઈ કરાવી શકીએ. એક્સરેમાં જો મણકા ખસી ગયા હોય તો ખબર પડે અને એમઆરઆઈની અંદર જે નાની ગાદી હોય એ ખસી અને નસ ઉપર દબાણ કરતી હોય તો તરત જ ખબર પડી જાય. અને આ ગાદી ખસવાના સિવાય બીજા કયા ગંભીર રોગ થઈ શકે છે ગરદનમાં આપણને? ગરદનની અંદર ગાદી ખસવા સિવાય ગરદનનો મણકો ખસી જવો, ગરદનની ગાદીમાં ઇન્ફેક્શન લાગવું, નવની આજુબાજુ બીજા કોઈ પણ કારણોસર જેમ કે હાડકા વધવાથી પણ દબાણ થવું, એવા ગંભીર રોગો થઈ શકે. અને ગાદી ખસવાનું કે પછી બીજા બધા જે રોગ તમે કીધા એમાં ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કયા કયા હોય છે? ગરદનમાં જ્યારે ગાદી ખસી જાય ત્યારે શરૂઆતમાં દવાથી અથવા તો દવા અને કસરતથી એ મટી શકે છે. ઘણી વખત થોડા આરામની જરૂર પડે. જ્યારે એ ન મટે ત્યારે બીજા ટ્રીટમેન્ટ ઓપ્શન તરીકે ગરદનની નસોની આજુબાજુ કે મણકાની આજુબાજુ એક્સરે મશીનમાં જોઈ અને પેઇન ક્લિનિકમાં પેઇન મેડિસિનની પદ્ધતિ વડે ઇન્જેક્શન મૂકી શકાય, જેનાથી એ દબાણ દૂર થાય, નસો ફ્રી થઈ જાય. એનાથી પણ ન મટે અથવા તો જો ગરદનની ગાદી વધારે ખસેલી હોય, નસની ઉપર દબાણ વધારે હોય, પેઇન વધારે સિવિયર હોય, તો ગરદનમાં ઓપરેશન પણ કરી શકાય અને એનાથી પણ આ બધું મટી જાય. એટલે બધા જ ટ્રીટમેન્ટ ઓપ્શન જેમ કે દવા લેવી, ઇન્જેક્શન લેવું, કસરત કરવી કે ઓપરેશન કરવા, એ ટ્રીટમેન્ટ ઓપ્શન ડોક્ટર પેશન્ટના લક્ષણો અને એને એમઆરઆઈ જોઈ અને નક્કી કરી શકે છે. શું આ ગરદનના ઓપરેશન સેફ હોય? હા, જરૂરથી સેફ હોય. વિજ્ઞાનની પદ્ધતિ વડે થતા બધા જ પ્રકારની સારવાર, એ ગરદનમાં હોય કે કમરમાં હોય, એ એક સેફટી સિસ્ટમ સાથે આવે. એટલે ગરદનમાં થતા ગાદીના કે મણકાના ઓપરેશન ઘણા સેફ હોય છે. અને આજકાલ તો એવા પણ ઓપરેશનો થવા માંડ્યા છે કે ગરદનમાં ફક્ત એક દૂરબીન દાખલ કરી, એટલે કે પેન કે પેન્સિલ જેવું એક દૂરબીન દાખલ કરી અને ગરદનની ખસી ગયેલી ગાદીને દૂર કરી શકાય છે. એના નસ ઉપર થયેલું દબાણ હોય, એટલે નસ ઉપર થયેલું દબાણ દૂર કરી શકાય છે. એ ડાયરેક્ટ અંડર વિઝનમાં થતી પ્રોસેસ છે અને એ ઘણી જ સેફ છે. હવે આ બધી જે તમે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કીધા, માની લો કે ગરદનમાં કોઈને દુખાવો થાય છે તો બધાને એવું થાય કે યાર દુખાવો છે, ચાલ્યા કરે, આપણે જોયું જશે. પણ એમાં અગર જો ટ્રીટમેન્ટમાં હું ડીલે કરું છું, મોડું કરું છું, તો કઈ કઈ ગંભીર વસ્તુઓ થઈ શકે છે? આ તો વાત એવી થઈ કે જેમ કારમાંથી હવા ઓછી થઈ ગઈ છે ટાયરમાંથી, ને આપણે ગાડી કે સ્કૂટર ચલાવ્યા કરીએ છીએ તો જેમ ટાયર ફાટી જાય, એવી જ રીતે ગરદનમાં જો ગાદી ખસી ગઈ હોય અને નસ ઉપર દબાણ થતું હોય અને આપણે ડીલે કર્યા કરીએ તો કોક વખત નસને પરમેનન્ટ ઇન્જરી થાય અથવા તો હાથમાં કે પગમાં વીકનેસ કે અશક્તિ આવી જાય અને કાયમી લકવો પડી જવાની શક્યતા છે. એટલે મારે દરેક વ્યક્તિને કહેવું છે કે જો દુખાવો થાય તો તમે નજીકના કોઈપણ ડોક્ટરની અથવા તો એક્સપર્ટ ડોક્ટરની સલાહ લઈ અને જો આગળ વધી જાઓ તો ગંભીર પરિણામોમાંથી બચી શકાય. પછી તમે આ ઇન્જેક્શન્સની જે વાત કરી, એ ઇન્જેક્શનમાં આપણે લાસ્ટ ટાઈમ જે વિડીયો કરેલો એમાં બી આપણે વાત થઈ હતી કે ઇન્જેક્શનથી પેઇન દૂર થઈ શકે. તો આ ઇન્જેક્શનથી અગર આપણે પેઇન દૂર કરીએ છીએ તો એ કેટલા સમય માટે આપણે પેઇન ફ્રી રહીશું? બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે ગરદનમાં ઇન્જેક્શન લેવાથી જે પેઇન મટી જાય એ પેઇન કેટલા સમય માટે ન થાય. તો મારું તેવું માનવું છે કે જો પ્રોપર ઇન્ડિકેટેડ, એટલે કે જેટલા જરૂર છે એવા દર્દીઓને આપણે ઇન્જેક્શન મૂકીએ તો ઓલમોસ્ટ કાયમ માટે દુખાવો ગયો કહેવાય. પરંતુ આપણું શરીર છે એ રોજ ઘસાતી પ્રોસેસમાં છે. જેમ જેમ ઉંમર વધે, કે જેમ કે ઉદાહરણ તરીકે આજે કોઈને આપણે ઇન્જેક્શન મૂક્યું હોય તો એને બે વર્ષે કે પાંચ વર્ષે કે દસ વર્ષે જો ઘસારા આવે અથવા તો કોઈ આંચકામાં એમની ગાદી ફરીથી ખસી જાય તો ફરીથી થઈ શકે છે. પરંતુ એવું નહીં કે ઇન્જેક્શન મૂક્યું એટલે બે મહિને થઈ જશે કે બે વર્ષે ફરીથી થઈ જશે, એવી શક્યતાઓ નથી. પછી આવી કોઈ ઉંમર ખરી કે આ ઉંમર પછી તમે આ ટ્રીટમેન્ટ ના લઈ શકો કે ઇન્જેક્શન ના લઈ શકો, કે આ ઉંમર પહેલા તમે આ ટ્રીટમેન્ટ કે ઇન્જેક્શન ના લઈ શકો? મોટા ભાગના અમારા દર્દીઓ 20 વર્ષથી લઈ અને 70-80 વર્ષ સુધી આવતા હોય છે. એટલે આ દુખાવો જ્યારે થાય કે ગાદી જ્યારે ખસી જાય એ દરેક ઉંમરમાં ઇન્જેક્શન લઈ શકાય. એવું જરૂરી નથી કે આ ઉંમરમાં લેવાય અને આ ઉંમરમાં ના લેવાય. જેને જેટલી જરૂર છે એવી ટ્રીટમેન્ટ કરીએ એટલે ખૂબ ફાયદો થાય. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે જેમ કે 50-60 કે 70 વર્ષ પછી ગરદનમાં ગાદી થોડી ખસી હોય, નસની આજુબાજુ દુખાવો થતો હોય અથવા તો હાથમાં ઝણઝણાટી આવતી હોય, એવા દર્દીઓ જો ઓપરેશનના બદલે આવી ઇન્જેક્શનવાળી સારવાર કરાવે તો પણ એમને ઘણો ફાયદો થઈ જાય છે. પછી શું ઇન્જેક્શન રિપીટ કરી શકાય? એક વખત લીધા પછી ફરી લેવાની જરૂરત પડે તો લઈ શકાય?
અને કેવા સંજોગોમાં રિપીટ થતા હોય છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અમેરિકા, યુરોપ એવા કન્ટ્રીમાં જ્યાં માણસનું આયુષ્ય 100 વર્ષની આજુબાજુ થઈ ગયું છે, ભારત દેશની અંદર પણ અત્યારે જનરલ નોર્મલ હેલ્ધી માણસો 80 કે 90 વર્ષ સુધી સરસ રીતે જીવી શકે છે. એવા લોકોને ઘસારાના લીધે સોજા આવે તો ઇન્જેક્શન રિપીટ કરી શકાય. આમ જોઈએ તો કોઈને 2 વખત પણ આપી શકાય કે 5 વખત પણ આપી શકાય. જેટલી વખત દુખાવા આવે એટલી વખત ઇન્જેક્શન પ્રોસેસથી એ દુખાવો મટી શકે. ઉદાહરણ તરીકે કોઈ 70 વર્ષના વ્યક્તિને આજે ગરદનમાં દુખાવો થયો, દવાથી કસરતથી નથી મટતું, આપણે એમને ગરદનમાં ઇન્જેક્શન આપીને સારવાર કરી, એમને 1 વર્ષ જેવું સારું રહ્યું, 1 વર્ષ પછી ઘસારો આગળ વધ્યો, દુખાવો ફરીથી થયો, એમને ફરીથી ઇન્જેક્શન આપીએ, ફરીથી 1-2 વર્ષ નીકળી જાય, તો જે પેઇન કિલર દવાઓ લેવાની જરૂર છે એ ઓછી થતી જાય અને માણસનું કમ્ફર્ટેબલ, તંદુરસ્ત, દુખાવા વગરનું આયુષ્ય લાંબુ થાય, એટલે કે ના આયુષ્ય લાંબુ થાય, એમની જિંદગી એમને જીવવા જેવી સરળ લાગે. એટલે બેસિકલી મને તમારી વાતોથી એટલું ખબર પડે છે કે નાનો મોટો દુખાવો થાય તો તરત જ મારે કોઈ ડોક્ટર પાસે જવું જોઈએ અને એની ઘણી બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે, એટલે ચિંતા કરવાની જરૂરત નથી મારે. સ્ટ્રેસ લઈશ ને વધારે પ્રેશર આવશે મારા માથે તો બી કદાચ આવું કોઈ દુખાવો ચાલુ થઈ શકે છે. ડોક્ટર હિતેશ પટેલ અમદાવાદના લિવવેલ હોસ્પિટલથી આપણી સાથે જોડાયા હતા. થેન્ક યુ સો મચ સર, તમે દરેક પ્રશ્નનો અમને જવાબ આપ્યો. મેં તો એમ તો ગરદનના દુખાવાને લાગતા વળગતા દરેક પ્રશ્ન એમને પૂછી લીધા છે. અગર કોઈ પણ પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે તો તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને લિવવેલ હોસ્પિટલમાં ડિરેક્ટલી આ પ્રશ્ન પૂછી શકો છો. આ વિડીયોની માહિતી ખૂબ જ અગત્યની છે અને આવી જ માહિતી જો તમને જોવી ગમતી હોય તો એના માટે એક વાત કહું, જોતા રહેજો રેગ્યુલરલી VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.